સતત 17 વર્ષથી નહેરુનગર સજાનંદ કોલેજ પાસે અમદાવાદના રાજા શ્રી ગણેશ સાર્વજનિક મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 18મા વર્ષમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદના રાજાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ત્યારે દરરોજ રાત્રે ભગવાન શ્રીજીની આરતી પૂજા કરવામાં આવે છે, જેમાં વિવિધ સેલિબ્રિટી પણ જોડાઈ રહ્યા છે. તો પશ્ચિમ લોકસભા બેઠકના સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ એલિસબ્રિજ વિસ્તારના એમએલએ અમિત શાહે પણ અમદાવાદના રાજાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. 7 દિવસ અમદાવાદના રાજા નહેરુનગર 4 રસ્તા પાસે બિરાજમાન છે. જે પણ ભક્તો ખરા અંતરથી દાદાના દર્શનનો લાવો લે છે તેમની ઈચ્છા દાદા પૂર્ણ કરે છે. 7મા દિવસે એટલે કે 13 તારીખે દાદાનું વિસર્જન કરવામાં આવશે. સતત 18મા વર્ષે અમદાવાદના રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ભક્તો દાદાના આશીર્વાદ મેળવી રહ્યા છે. સતત 18 વર્ષથી સજાનંદ કોલેજ પાસે થતા અમદાવાદ કા રાજાના આરતી ઉતારવા હું અને મારી સાથે અમારા અમદાવાદ પશ્ચિમના સાંસદ આદરણીય દિનેશભાઈ મકવાણા સાથે આવ્યો છું. મારી જાતને અયોભાગ્ય સમજું છું કે અમદાવાદ કા રાજાની આરતી ઉતારવા મળી. દાદા ગણપતિ સૌનું કલ્યાણ કરે. આજે સજાનંદ કોલેજ પાસેના અમદાવાદ કા રાજા પરમ આદરણીય આપણા સૌના વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની આરતી ઉતારવા માટે હું અને માનનીય એલિસબ્રિજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અમિતભાઈ, જેઓ શહેર પ્રમુખ પણ છે, અમે બંને જણા આવ્યા છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે અમદાવાદના તમામ લોકોને સુખી સંપન્ન રાખે, રિદ્ધિ સિદ્ધિ અર્પે. અમદાવાદ નહીં પરંતુ ગુજરાતના બધા ગુજરાતીઓ અને ગુજરાતજનોને સુખી સંપન્ન રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું.